ચલો બેટા, સ્વાધ્યાયનો 12.1 આપણે દાખલો કરવાનો છે. એમાં કંઈક એવું કીધું છે, એક મિનિટમાં, યાદ રાખજો, એક મિનિટ કીધું છે, એક મિનિટમાં. તો સમય આપ્યો છે એક મિનિટમાં. એક મિનિટ, 3 લિટરના દરથી પસાર થતાં પાણીને ગીઝર ગરમ કરે છે. 3 લિટરના દરથી, એટલે પાણીનું તમને કદ આપેલું છે. ગીઝર, ગીઝર હવે કેવું હોય તમને આકૃતિ દોરું, તો આવું કંઈક ગીઝર હોય, આવું ગીઝર હોય. હવે એમાંથી અહીંયાથી આમ પાણી પસાર થાય છે. પાઇપ દૂરથી આપણે, આ પાઇપ છે, વિચાર, આ પાઇપ છે, આ પાઇપ છે, આપણું આઉટપુટ. અહીંયાથી પાણી દાખલ થાય આ ભાગમાંથી, જે પાણી છે ને આ ભાગમાંથી પાણી દાખલ થાય અને અહીંયાથી બહાર નીકળે. આ તાંબાની પાઇપ છે, ગીઝરની સાદી રચના. હવે આને ગરમ એ લોકો ઇલેક્ટ્રિસિટીથી કરે, કે ગેસ ગીઝર હોય કે ઇલેક્ટ્રિક ગીઝર હોય, આપણે એનાથી કંઈ લેવા દેવા નહીં. અહીંયાથી પાણી દાખલ કર્યું, અહીંયાથી પાણી બહાર લેવું. અહીંયાથી પાણી દાખલ થાય છે બરાબર, ત્યારે એનું તાપમાન છે 27. અહીંયાથી જે દાખલ થાય છે એનું તાપમાન 27°C. અહીંયાથી પાણી બહાર આવે એનું તાપમાન એ લોકોએ કંઈક 77°C આપ્યું. તમે આપણે એમ લઈએ T1 દાખલ થયાનું, એ છે 27°C, અને T2 એ છે 77°C. એનો મતલબ શું થયો, તાપમાનનો જે ફેરફાર થાય છે ΔT એ 77 - 27, એટલે કે કેટલા થશે, 77 - 27, ડાયરેક્ટ લખું છું, T2 - T1 એટલે કે 77 - 27, એટલે કે 50°C એના તાપમાનમાં ફેરફાર થયો આ પાણી ગીઝરના કારણે. અને કેટલું દાખલ થાય પાણીનું કદ આપ્યું છે, 3 લિટર, 3 લિટર આપ્યું છે. લિટર છે એટલે કદ કહેવાય. હવે પાણી વિશે થોડીક માહિતી લખી, આ બધી પાણીની જ વાત છે, આ બધી પાણીની જ વાત છે. આપણે તો એ પાણીનું કદ વી આપ્યું છે, વી બરાબર 3 લિટર. તમે ફેરવી નાખો તો આપણે ભણી ગયા આગળ, કહી દીધું 3 × 10³ મીટર ક્યુબ. પાણીનું કદ તમારી પાસે છે, ઓકે. ચલો, પાણીનું કદ આપણી પાસે હશે, પાણીનું કદ આપણી પાસે કેટલું આવ્યું, આટલું. પાણીની ઘનતા આપણને ખબર છે, રો, તો રો બરાબર પાણીની ઘનતા, બોલો આવડે, 1000 કેટલી આવે બેટા, 1000 × 10³ કિલો. હા, આ જે પાણી છે ને દર મિનિટે લખ્યું છે, એટલે કદ આટલું, પાણીનું કદ પર મિનિટ, આટલી ઘનતા, કે બધું જ એ લોકોએ છે ને મિનિટમાં આવ્યું છે, ઘનતા આટલી થાય. તો દળ કેટલું થાય પાણીનું, દળ અંદર દાખલ થતાં પાણીનું દર, મતલબ એને અલગ કહી દઈએ આપણે, ચલો એમ કહી દઈએ એમ. તો એમ ઇઝ ઇક્વલ ટુ આપણે ભણી ગયા રોવી, રોવી એટલે કેટલા થાય બેટા, 3 × 10³ × 10³ બરાબર, 10³ રોવી. આ ઘનતા છે, એટલે એકમ શું આવશે, કિલોગ્રામ પર મીટર ક્યુબ, એટલે આટલું કિલોગ્રામ પર મિનિટ, આટલું બહાર આવે. આટલું પાણી દર વખતે પાઇપમાંથી અંદર દાખલ થાય ને એટલું પાણી અહીંયાથી બહાર આવે. દાખલ થાય એટલે 27°C તાપમાન, બહાર આવે એટલે 77°C તાપમાન. આટલું પાણી કિલોગ્રામ પર મિનિટ આટલું આવે બરાબર. અને તાપમાનમાં કેટલો ફેરફાર થયો, 50°C. તો લોકો એમ કહે છે કે આપણે અહીંયા ગેસ ગીઝરનો ઉપયોગ કરીએ છીએ, ગેસ ગીઝર, એટલે અહીંયાથી આપણે ગેસ સળગાવીએ છીએ, ગેસ. તો તમે દર, તો એ ગેસ ગીઝર વપરાશનો દર કેટલો, કેટલું ગેસ વપરાય એમ, ગેસ ગીઝર કેટલું વપરાય એમ, એ તમારે શોધવાનું છે. અહીંયા કોઈ ગેસ ગીઝર છે, એના દ્વારા આ ગરમ થાય છે, એવું વિચારો. અહીંયાથી ગીઝર ગરમ થાય, એના દ્વારા એ ગરમ થાય છે. તો આનો વપરાશનો દર કેટલો,
એમ તમને પૂછ્યું છે. એટલે અહીંયા આમાં એક મેન મેન વસ્તુ હું એક જ સિદ્ધાંત પર કામ કરું. અહીંયા કઈ ઘટના થઈ, એક જ વસ્તુ મારું આવે, અહીંયા ઘટના શું થાય. તો પાણીને જે ગરમ કરવા, પાણીનું 50°C વધાર્યું કે નહીં તાપમાન, હા, એને ગરમ કરી અહીંયા ગેસ ગીઝર વાપરવાનું, તો એક જ સિદ્ધાંત આવે. શું બેટા, બીજું બધું ધ્યાન આપો કે નહીં આપો, પણ એક સિદ્ધાંત ઉપર ધ્યાન આપવાનું. શું લખવાનું, કહો આપણું મેન કામ શું હતું. કે પાણીને ગરમ કરવા વપરાતી ઉર્જા અથવા જરૂરી ઉષ્મા ઉર્જા બરાબર બળતણને સળગાવવાથી મળતી ઉર્જા કેમ, કારણ કે આ બળતણ સળગે તો એ ઉર્જા જે મળે એ ઉર્જા પાણીને ગરમ કરે. અહીંયા પાણીના તાપમાનમાં ફેરફાર થયો, પાણીના તાપમાનમાં ફેરફાર થયો તો રાણી કેવી, મસ્ત રાણી કેવી બેટા, મસ્ત. કેમ, પાણીના તાપમાન આના તાપમાનમાં શું થયો ફેરફાર, રાણી કેવી, મસ્ત બરાબર. રાણી કેવી બેટા, મસ્ત. રાણી કેવી બેટા, મસ્ત. આટલું તમારા દીકરાને ખબર છે બરાબર. અને અહીંયા બળતણ સળગો, બળતણ સળગવું તો એ બળતણનું દળ શોધવું છે, એના દળને અલગ કરવા માટે હું એમ દેશ બરાબર. અને બળતણ સળગે છે એની ઉષ્મા ઉર્જા અંદર લખેલી છે 4.4×10^4 જૂલ પર ગ્રામ, એક ગ્રામમાંથી એટલી બળતણ આપણને ઉષ્મા આપે છે લખેલું છે બરાબર. એક ગ્રામમાંથી કેટલી ઉષ્મા આપે છે લખેલું છે. બળતણ, બળતણ વિશે થોડીક માહિતી લખીએ. ચાલો, કોના વિશે, બળતણ. તો બળતણ વિશે શું માહિતી આપી છે, બળતણના એક ગ્રામમાંથી કેટલી મળે છે એની ઉષ્મા આપેલી છે. બળતણની ઉષ્મા, જે બળતણની ઉષ્મા છે બળતણની ઉષ્મા આપી છે 4×10^4 જૂલ પર ગ્રામ છે બળતણની ઉષ્મા, આટલી જૂલ પર ગ્રામ છે. ધારો કે એમ દેશ દળના બળતણની દહન થયું, બળતણનું શું થયું બેટા, દહન. તો આ એમ દેશ આપણે શોધવાના છે, આ એમ દેશ આપણે શોધવાના છે, ધ્યાન રાખજો બરાબર. તો એ આપણને આ એમ દેશનું દહન થયું, એકમાંથી કેટલી મળે, એક ગ્રામમાંથી કેટલી મળે, એ 4×10^4 બરાબર. તો ગુણ્યા આટલી ઉર્જા મળે એક ગ્રામમાંથી, તો ગુણ્યા આપણે આ લખી શકાય 4×10^4 એટલી. આ વસ્તુ ખાસ સમજો, આ કેમ લખું મેં બરાબર. પાણીને ગરમ કરવા જરૂરી ઉષ્મા એ બરાબર કોના આવે બેટા, એ કોના જેટલી આવે, બળતણને સળગાવવામાંથી મળતી ઉષ્મા. આપણે ધાર્યું કે એમ દેશ બળતણ સળગે તો એક એમ એક ગ્રામમાંથી આટલી, તો એમ દેશ ગ્રામમાંથી કેટલું, એટલે આટલું આવ્યું. એના આ જે ઉષ્મા ઉર્જા મળી એ પાણીને ગરમ કરવામાં વપરાય. હા, તો અહીંયા એમ તમારી પાસે છે, આવ્યું એસ તમારી પાસે નથી, પણ એસ એટલે પાણી, પાણીની વિશિષ્ટ ઉષ્મા એ તો આપણને આવડે. એસ બરાબર કેટલી આવે, પાણીની વિશિષ્ટ ઉષ્મા ભણી ગયા આપણે. 4.2 બરાબર, 4.2×10^3 જૂલ પર કિલોગ્રામ કેલ્વિન, અથવા અહીંયા કેલ્વિન નથી, અંશ સેલ્સિયસ આવે. આગળ જુઓ, બધી કિંમત અહીંયા મૂકો. આપણે એમ દેશ શોધવાનું છે, એમ દેશના સૂત્રનો કરતા બનાવો. તો એમ એસ ડેલ્ટા ટી છેદમાં 4×10^4 એમ, એમ કેટલા છે, એમ આ સુવિધા આપણે કેટલા હતા, 3×3 આ બે તો ઉડી ગયા, સીધા અહીંયા જવાબ આવશે 3 kg/min. તો અહીંયા 3×S આવશે, એસ કેટલું છે, એસ 4.2×10^3
चार पॉइंट बे गुणिया दस के लिए तौर घात डेल्टा टी पचास से छेद में से चार गुणिया दस नहीं चार घात बराबर तो तौर घात ने तौर घात चाहिए आपने जवाब लगा शू लगा जवाब चलो जो आई जवाब आए से आवाब आए कई पंदर पॉइंट जवाब हमें खेल से मैं कही रहो 157.5 गुणिया आ दस ने माइनस एक घात आवशे बराबर एक वस्तु तमे अहीं जुओ बेटा आ जे बर्तन नी उष्मा छे चार गुणिया दस नी चार घात जूल पर ग्राम छे जूल पर ग्राम जो छे अने आ बधा किलोग्राम छे एटले तमे किलोग्राम में फेरवो तो चार गुणिया दस नी चार आ ग्राम ने हजी फेरवो तो माइनस त्रण ऊपर आवे एटले प्लस एटले गुणिया दस नी त्रण घात जूल पर किलोग्राम थाय एटले खरेखर थाय चार गुणिया दस नी सात घात जूल पर किलोग्राम એટલે અહીંયા સાત 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 તો આ થશે દસની કેટલી સાત સાત કરીએ ને આપણે દસની માઇનસ ચાર હવે એકમ એકમ જોઈએ એકમ જો અહીંયા જો આ એમ છે એમ તો આ જે એમ છે બુદ્ધિ ચલાવ बाजू में तमारा माटे लखूँ एम ये तो बोलूँ जो पानी अंदर दाखल थे नहीं बात है अंदर जो पानी दाखल थे नहीं बात है तो आपने पानी दाखल कर्युं ने हाँ तो पानी केटलुं तो पानी दाखल थवानो दर त्रण हतो त्रण आयो जो क्या गयो आयो त्रण किलोग्राम पर मिनिट एटले आ थाय आपणे एकम लखवानो छे ने किलोग्राम पर मिनिट बराबर बेटा આ ગુણ્યા આ તો આપણું પેલું સૂત્ર જ છે જૂલ જૂલ પર કિલોગ્રામ અંશ સેલ્સિયસ ગુણ્યા આ તાપમાન છે એટલે અંશ સેલ્સિયસ છેદમાં આ ઉર્જા છે એ આપણે સુઈ હતી આ શેમાં હતી જૂલ પર ગ્રામમાં તેને આપણે જૂલ પર કિલોગ્રામમાં ફેરવી ઉપર આ થાય જૂલ પર કિલોગ્રામ ઉડાડો હવે સેલ્સિયસ સેલ્સિયસ જાય જૂલ જૂલ જાય આ એક કિલોગ્રામ કિલોગ્રામ આ છેદના ઉડાડ નાખો છેલ્લે તમારો જવાબ આવ્યો આટલા કિલોગ્રામ પર મિનિટ આમાં એક ઘાત માઇનસ આમાં નાખો તો 15.75 બરાબર ગુણ્યા દસની આ ત્રણ વયથી માઇનસ ત્રણ કિલોગ્રામ પર મિનિટ તો 15.75 આને અંદર નાખી દેવું તો ગ્રામ પર મિનિટ આ દાખલો પૂરો આમાં યાદ ખાલી આટલું જ રાખવાનું છે આટલું આ મેઇન છે કે પાણીને ગરમ કરવા જરૂરી ઉષ્મા ઉર્જા બરાબર બર્તનને સળગાવવા માટે જોઈતી ઉષ્મા ઉર્જા એટલે આ મસ્ત ગરમ કરવા એટલે તાપમાનમાં ફેરફાર થયો અને આ એકની ઉર્જા એપી છે એકની એના ગુણ્યા એમ કરી નાખ્યો આપણે એક કિલોગ્રામમાંથી આટલા તો એમમાંથી કેટલા એમ આટલી બળતણમાંથી મળી બસ પછી સૂત્રનો કરતા બને અને આને જરૂરિયાત મુજબ ફેરવવાનું.